गुड मॉर्निंग फ्रेंड्स, माय नेम इज संगीता पटेल, असम एक विद्यालय किल्ला, पार्टी सब्जेक्ट इंग्लिश। इंग्लिश में आपणे लिटल स्टेप 4, 5 और 6 जोईए। एमां एक्टिविटी नंबर 2 स्टोरी, तो आपणे जोई गया। सी स्पेंट द वूल डे विथ मुन्नीस मधर। चुन्नी कोने साथे रहे छे? आखो दिवस मुन्नीनी माता साथे रहे छे। हवे पछी आपणे जोईए। एट 5 o'clock चुन्नी वेट फॉर हर फ्रेंड्स एट अ डोर स्टेप। वेट એટલે રાહ જોવી અને ડોર સ્ટેપ્સ એટલે દરવાજા બારણાના પગથિયા પાસે। તો 5 વાગે ચુન્ની તેની ફ્રેન્ડ્સ એટલે તેની બહેન પણ એની વેટ એટલે રાહ જોવે છે દરવાજાના બારણાના પગથિયા પાસે। વેન મુન્ની કમ્સ, જ્યારે મુન્ની આવે છે। સી રન્સ ટુવર્ડ હર, જ્યારે મુન્ની આવે છે ત્યારે। ટુવર્ડ હર એટલે કે શું? તો તેની તરફ દોડી જાય છે। મુન્ની પિક્સ હર અપ એન્ડ હગ્સ હર। પિક્સ એટલે કે ઉપાડવું અને હગ્સ એટલે બેઠવું। મુન્ની ચુન્નીને ઉચકી લે છે અને બેઠી પડે છે। ધેન સી ગિવ્સ હર સમથિંગ ટુ ટી, સોરી સમથિંગ ટુ ઈટ, પછી તેને કંઈક ખાવા આપે છે। એટ 5:30 ફ્રેન્ડ રેહન ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ। ફ્રેન્ડ્સ એટલે મિત્રો અને હાઉસ એટલે ઘર। 5:30 વાગે મુન્નીના ફ્રેન્ડ્સ એટલે મિત્રો રેહન ડેવિડ અને આશા તેના ઘરે આવે છે। દે ઓલ લાઈક ચુન્ની, લાઈક એટલે ગમવું, તેમને ચુન્ની ગમે છે। દે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન, બોલ એટલે દડો અને ગાર્ડન એટલે કે બગીચો, તેઓ બગીચામાં દડા સાથે રમે છે। સમ ટાઈમ ધ પ્લે હાઈડ એન્ડ સીક ઇન ધ હાઉસ, હાઈડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી અને સમ ટાઈમ એટલે ક્યારે, ક્યારે તેઓ ઘરમાં સંતા કુકડી રમે છે। આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક। ડિનર એટલે કે રાતનું ભોજન, રાતના ભોજન પછી, આફ્ટર એટલે પછી, રાતના ભોજન પછી મુન્ની તેનું હોમવર્ક એટલે ઘરકામ અને રીડ્સ એન્ડ સ્ટોરી બુક, રીડ્સ એટલે વાંચવું અને સ્ટોરી બુક એટલે વાર્તાની પુસ્તક વાંચે છે। ચુન્ની સીટ્સ બેડ સીટ હિયર, ચુન્ની તેની બાજુમાં બેસે છે, બેડ સાઈડ એટલે બાજુમાં। મુન્ની વોચ ટીવી ઓર પ્લે ઓન હર સ્મોલ કીબોર્ડ, પછી સ્મોલ કીબોર્ડ એટલે કે નાનું કીબોર્ડ। ક્યારેક મુન્ની, સમટાઈમ્સ એટલે ક્યારેક મુન્ની વોચ ટીવી, વોચ એટલે કે જોવું, ટીવી જુએ છે અથવા ઓર એટલે અથવા તેનું નાનું કીબોર્ડ વગાડે છે। ચુન્ની એન્જોય ધ મ્યુઝિક, એન્જોય એટલે કે મજા, એન્જોય એટલે કે માણવું અને મ્યુઝિક એટલે કે સંગીત, ચુન્ની સંગીત માણે છે। એટ 10 o'clock 10 વાગ્યે મુન્ની ગોઝ ટુ બેડ, બેડ એટલે પલંગ, સોરી બેડ એટલે પલંગ, મુન્ની સૂઈ જાય છે। ચુન્ની ડઝ નોટ લાઈક ટુ સ્લીપ અલોન, ચુન્ની સ્લીપ એટલે ઊંઘવું અને અલોન એટલે એકલું, ચુન્ની એકલા સૂવું ગમતું નથી। સી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ, જમ્પ એટલે કૂદવું અને સ્લીપ એટલે સૂવું, તો ચુન્ની ને એકલા સૂવું ગમતું નથી એટલે તે કૂદીને મુન્નીના પલંગમાં સૂઈ જાય છે। આફ્ટર સમ ટાઈમ મુન્નીસ પાપા પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ, પુટ્સ એટલે કે મૂકવું અને સ્પેશિયલ એટલે કે ખાસ, પછી મુન્નીના પપ્પા ચુન્નીને તેના સ્પેશિયલ એટલે કે ખાસ પલંગમાં મૂકે છે। હવે પછી
હવે તમારા શિક્ષક નીચેના જે વાક્ય બોલશે તે મુન્નીને લાગુ પડતા હોય તો તાળી પાડો અને ચુન્નીને લાગુ પડતા હોય તો મ્યાં મ્યાં બોલો એટલે આપણે અહીં લખવાનું છે જે ચુન્નીને લાગુ પડતા હોય ત્યાં શું લખવાનું તો તાળી પાડો અને જે મુન્નીને લાગુ પડતા સોરી જે મુન્નીને લાગુ પડતા હોય ત્યાં તાળી પાડો લખવાનું છે અને ચુન્નીને લાગુ પડતા હોય ત્યાં શું લખવાનું છે તો મ્યાં મ્યાં તો નંબર 1 ક્લીન ટીથ તો એ કોને લાગુ પડે છે તો મુન્નીને તો શું આવશે અહીંયા તો તાળી પાડો તો અહીં આવશે તાળી પાડો પછી નંબર 2 ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ તો એ કોને લાગુ પડે છે તો ચુન્નીને તો શું આવશે અહીં મ્યાઉ 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 નંબર 3 ગોઝ ટુ સ્કૂલ ગોઝ ટુ સ્કૂલ એ કોને લાગુ પડે છે તો મુન્નીને તો અહીં આવશે તાળી પાડો નંબર 4 ડસ હોમવર્ક તે કોને લાગુ પડશે મુન્નીને તો શું આવશે તાળી પાડો નંબર 5 ટેક અ બાથ ઇન ધ ટબ તો એ કોને લાગુ પડે છે તો ચુન્નીને તો શું આવશે મ્યાઉ મ્યાઉ નંબર 6 વર્કશોપ હર ફ્રેન્ડ્સ તે કોને લાગુ પડે છે તો ચુન્નીને તો શું આવશે અહીં મ્યાઉ મ્યાઉ તો વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી ઇંગ્લિશની નોટમાં લખવાનું છે થેન્ક યુ